મેષ રાશિ ફળ 2018 જાણો મેષ રાશિ માટે કેવું રહેશે આ વર્ષ. નમસ્કાર મિત્રો, ગુજરાતી વેબ દુનિયાના જ્યોતિષ ચેનલમાં આજે અમે તમને બતાવીશું કે મેષ રાશિના લોકો માટે નવું વર્ષ 2018 કેવું રહેશે. રાશિ ફળ 2018 ના મુજબ મેષ રાશિના જાતકો માટે આ વર્ષ સરેરાશ રહેનારું છે. ગુરુની કૃપાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. બીજી બાજુ નોકરી, વ્યવસાય અને આર્થિક સ્થિતિમાં પણ અનુકૂળતા કાયમ રહેશે. જો કે અભ્યાસ ના મામલે પ્રદર્શન સામાન્ય રહેશે. આ વર્ષે પ્રેમ અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. રાશિફળ 2018 મુજબ આપનું સ્વાસ્થ્ય. આ વર્ષે મેષ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, જેનું કારણ છે ગુરુની તમારી રાશિ પર કૃપા દ્રષ્ટિ. ખાસ કરીને ઓક્ટોબરના મહિના સુધી ગુરુની કૃપા દ્રષ્ટિ તમને મળતી રહેશે અને તમે આરોગ્યપ્રદ રહેશો. જો તમને હૃદય કે છાતી સંબંધિત કોઈ તકલીફ છે તો તમને તમારો ખ્યાલ રાખવાની સલાહ આપવામાં આવે છે અને રાહુ તેમજ શનિનો ઉપાય પણ કરવાની સલાહ આપવામાં આવે છે. બાકી કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા ઓછી જ છે. વર્ષના અંતે 2 મહિનામાં વાહન ચલાવતી વખતે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. રાશિફળ 2018 મુજબ મેષ રાશિના જાતકોનો અભ્યાસ. મેષના ફળાદેશ મુજબ મેષ રાશિ વાળાની શિક્ષા માટે આ વર્ષ સામાન્ય રીતે સરેરાશ રહેવાનું છે. રાહુ તમારા ચતુર્થ ભાવમાં છે, જે શિક્ષા અને વિષય વસ્તુથી ધ્યાન હટાવવાની કોશિશમાં રહી શકે છે. પણ ઓક્ટોબર સુધી ગુરુની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ પર છે, જે તમારા મસ્તિષ્કને ચેતન્ય રાખશે અને તમે વિસંગતિઓને પાર કરીને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. પણ 11 ઓક્ટોબર પછીનો સમય થોડો કમજોર રહી શકે છે, તેથી એ સમય ખાસ કરીને મનને શાંત રાખો. આવું કરીને તમે તમારા અભ્યાસથી મળનારા પરિણામોને વધુ સારી કરી શકો છો. રાશિફળ 2018 મુજબ આપની આર્થિક સ્થિતિ. મેષ રાશિનું 2018 નું ભવિષ્ય ફળ કહે છે કે મેષ રાશિ વાળા જાતકોને આ વર્ષે આર્થિક મામલામાં અનુકૂળતા મળતી રહેશે. ભલે બચત ના થઈ શકે કે ઓછી થાય, પણ આપકની નિરંતરતા બની રહેશે, જેનું કારણ છે વ્યયેશ ગુરુની દ્રષ્ટિ તમારા લાભ ભાવ પર રહેશે. લાભેશ શનિ પણ લાભ ભાવ પર દ્રષ્ટિ નાખી રહ્યું છે, તેથી લાભ મળવાની સારી શક્યતા છે. પણ નૈસર્ગિક ક્રૂર ગ્રહ શનિની દ્રષ્ટિને કારણે ક્યારેક લાભમાં થોડો અવરોધ પણ આવી શકે છે. પણ ટૂંકમાં પરિણામે રહેશે કે આવકમાં સતતતા કાયમ રહેશે, પણ બચત ઓછી માત્રામાં થઈ શકશે. ઓક્ટોબર પછી કેટલાક અપ્રત્યક્ષ ધન લાભ મળવાના પણ યોગ બની રહ્યા છે. રાશિફળ 2018 મુજબ આપનો નોકરી ધંધો. 2018 ની ભવિષ્યવાણી મુજબ નોકરી માટે આ વર્ષ અનુકૂળ છે. જો કે કમર્સ ના નવમ ભાવ મતલબ પોતિકાઓથી દ્વાદશ હોવાના કારણે ભાગદોડ વધુ રહી શકે છે, પણ નવમ ભાવ ભાગ્ય ભાવમાં છે, તેથી કર્મ અને ભાગ્યના સંગમથી પરિણામ ખૂબ સારા મળવાના છે. જો તમારા કામનો કોઈ સંબંધ દૂરના સ્થાન કે વિદેશ સાથે છે તો પરિણામ વધુ સારા રહેવાના છે. જો તમે પૈતૃક કામને અંજામ આપી રહ્યા છો તો પિતા સાથે કામમાં મદદ કરી રહ્યા છો તો કામમાં થોડું ધીરા પણ રહી શકે છે. પિતાજી કે કોઈ વરિષ્ઠ સાથે થોડો મતભેદ રહી શકે છે. જો આ વાતો પર ધ્યાન આપીને વ્યવહાર કરશો તો કામ ધંધા માટે આ વર્ષ અનુકૂળતા આપતું રહેશે. રાશિફળ 2018 મુજબ આપનું પ્રેમ અને દાંપત્ય જીવન. રાશિફળ 2018 મુજબ આ વર્ષ પ્રેમ સંબંધ માટે ખૂબ સારું રહી શકે છે. જીવનમાં સૌભાગ્ય નો રસ્તો ખોલનારો દેવગુરુ ગુરુવારે તમારા સપ્તમ ભાવમાં છે, તેથી વૈવાહિક મામલામાં આ તમારી ખૂબ મદદ કરવાના મૂળમાં છે. જો તમારી વય વિવાહની થઈ ગઈ છે તો આ વર્ષે તમારી પૂરી મદદ કરવા તૈયાર છે. સગાઈ અને પ્રેમ સંબંધ માટે વર્ષ અનુકૂળ રહેશે. જો કે જો તમે આ મામલે ઓક્ટોબર મહિના સુધી પહેલ કરી લેશો તો સારું રહેશે. રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર. જો વર્ષ 2018 માં તમારું ભાગ્ય સ્ટાર ની વાત કરવામાં આવે તો વર્ષ
2018 તમને 5 માંથી 3.5 સ્ટાર આપવા માંગી રહ્યું છે. વર્ષ 2018 સારું રહે એ માટે આવો જાણો ઉપાય. ઉપાયના રૂપમાં તમે તમારે રાહુની શાંતિ માટે વિશેષ અનુષ્ઠાન કરાવવું જોઈએ. માતા અને માતા તુલ્ય ઈશ્વરની સેવા કરો. ચાંદીના નાગ નાગિન પાણીમાં વહાવો. આગળની બધી રાશિ જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.